હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે સવારના 9:15 અને હું આવ્યો છું રેલવે સ્ટેશન બેનને તેડવા માટે. બેન ફરી આવ્યા નાસિક અને મુંબઈ, હજી એક જગ્યા બાકી નથી. ઓકે, અને બસ હવે ઘરે જવા નીકળી છે. ગુડ મોર્નિંગ અંબા અંબા. સવારમાં ઘર આખું રેડ ભફેડ છે, અને આજ તો શું વાત છે, 9:30 વાગ્યામાં બાપુજી નો નાસ્તો ચાલુ. તમે બધા લેટ છો બાપુજી ટાઈમે ચાલુ. ઓહો, ખજૂર ખવાઈ ગયો? હા, બધું નિત્ય કામ પતી ગયું બા. અમારો રંભા સંભા વગાડેલી રોટલી ચા લઈ લ્યો, અને બા માટે સ્પેશિયલ રાગીના પાપડ લઈ આવ્યા છે. રાગીના લસણ ચટણી આપી દે એટલે અમારું થઈ ગયું. પાણી કાઢજો. બપોરના વાગ્યા છે 2 અને મસ્ત ભાજી બનાવી છે રિયાએ. આ મેઇન તો પ્રોગ્રામ છે ને રાતનો છે, પાઉંભાજીનો. અમારે 2 ટાઈમની ઘણી વાર બનતી હોય. રાતના આનો ટેસ્ટ હજી વધારે સારો લાગશે. અને અત્યારે ભાજી પુલાવનો પ્રોગ્રામ છે. આ મારા રિયા 2 એકદમ તીખા ભાજી પુલાવ બનાવ્યા છે. કેવી લાગી ભાજી? બાટી બને છે રોટી, બાટી બાટી. હું એક કસ્ટમર ને મળી આવ્યો, પછી અમારી ગાડી ટોઈંગ કરી ગયા, પાવ લેવા ગયો તો અમારી ગાડીને લોક લગાવી ગયા, વળી આવ્યા લોક ખોલવા. આવું બધું છે બા. નિર્મલા રોડ ઉપર ટોઈંગ કરી ગયા. આ નવું લીધું? અરે જૂનું જ છે. હવે મેં કીધું કે મારી પાસે 5-6 સ્વેટર એટલે ક્યાં જોયા? જોયું બા, 5-6 સ્વેટર છે એની પાસે. વિચાર કરો, મારા ઘર 5-6 જોડી હોય કપડાની, એના 5-6 સ્વેટર છે. મારી આગળ 3 સ્વેટર. એ બાપરે, લે લે
તમારી પાસે ખાલી એક જેકેટ છે, બાકી બધા પાસે પાંચ. ઈ આ વર્ષે લીધું મેન્ટેન રાખો છો તમે. ઓલું મશીન લઈ આવ્યું છે, આને કયો કરી દીયા છે પાછું. બહાર જતી બહાર ગયા અમેરિકા પેલા દર્શન કરવા જતી ને હવા ખાતો. હવે કાનો ઓટતા હવે શું ખંભા દુખે છે આવી જાવ. તમે ત્યાં જ રહેજો બાજુમાં, એટલે બીજો રાઉન્ડ તમારો. પેલો રાઉન્ડ કોનો છે? આ જોઈ લ્યો અત્યારે ઓન કેમેરા કહે છે કે દિમાગ થી 24 કલાક ધ્રુજતા હોય, એટલે એ મને બીવડાવતી જોઈ છે આખો દિવસ. કેવું દુખે છે તમને? શું ચાર્જ લ્યો છો? મફત મફત સેવા ભાવ ગાલે જાડા દેખાય, ગાલ ઉપર ફેરવી દે. રાતે જમવા જવું તો રહેશે ને? અરે તમે હો રાતે તમારો હાથ એવો ઉપડશે ને તમે ગોગળે જીકી દેશો. બધું થઈ જાય. જો તમે હમણાં આ જો લીવર દે, એમાં લીવર દે થોડું. જો લીવર દીધું. હા ઓલો વાંદરો જોવે છે, જો વાંદરો જોવે છે તમારી સામે. જલ્દી ભાગે, મારા પગ ઉપર થઈને ભાઈ ગયા. લાંબા પતલી લાગે, સિંગલ બોડી લાગે.
તમારા 600-900 વધારે માં રેકોર્ડ થઈ ગયો જાય ને આવું એક તો મને ભેગા ઈ જ કહું છું આવશે તમારે એ શું છે હાથમાં કાનમાં બેઠવાનું હેડફોન છે હેડફોન અરે વાહ આ જયું બા ખીચીને પાપડ જેવો લાગતો હતો એમાં બહુ સરસ કેલ્શિયમ હોય એટલે પાપડ એટલા માટે લેવી તમારે રોજ હવે બે પાપડ ખાવાના સવારના અને સાંજના ઈબાને તમે થોડું ખાવ ને તો કેલ્શિયમ મળે હોને સવાર સાંજ બે વાર હો ખાશો ને એટલું અત્યારે સીધી રીતના આ પડી તમને ખબર છે કેવા ખાશો એ બધી વાત માં અમે વિરોધ નો કરી દેવાનો હોય કામ શું કરવું મન થાય તો કાંઈ લેશું થઈ ગયું ને રિપેર ત્રણ મહિના નો લોચો હોય આવી જવા અડધી કલાક માં આવી જઈશ ને તમે લગ્ન કરો તો તમારું સસરુ પક્ષ સસરા પક્ષ વાળા છે ને બારગામ ના હોવા જોઈએ કોણ કોણ એગ્રી છે કમેન્ટ કરજો જરૂર થી બારગામ જ હોવા જોઈએ તમે બધા એવું ઈચ્છતા ને બધા આપણે હવે આ ટોપિક છે ને ચર્ચા કરશું તાર મમ્મી ને ઘરે જઈને ઓકે હાલો કોઈલી રિપીટ નો થઈ રહી બોલ શું કામ મને ભેગી નથી લઈ આવતું તમે ખુદ જોઈ શકો છો લોગ માંગો જો તમે પહેલી વાર મોટી બેન નાના ભાઈ ની તબિયત પૂછવા આવી છે એટલે એ તો બાનું છે એને મેઇન તો એને કપડા ચપ્પલ શૂઝ પાણી ની બોટલ આ બધું અહીંયા રહી ગયું હતું ને જે બાનું હતું ને કઈ રહી ગયું છે એ લેવા આવી છે હર્ષ મારી તને એક રિક્વેસ્ટ છે એમાં તારું ભલું છે હવે તારે જે કઈ બી જોબ કરવી હોય ટ્રાન્સફર લેવું હોય તો તું છે ને બેંગ્લોર ગોવા લંડન ધ્યાન લેજે એટલે એટલે હું હર્ષ સાથે બધું ડિસ્કશન એટલે જ કરું છું આઉટ ઓફ ઇન્ડિયા ના જવું તારે ના ના
ઇન્ડિયા ભલું રાજકોટમાં જ રહેવું જ કાયમ તારે એ તારે રોજ છે ને અહીંયા ઓલી ફિશિંગ કરતા હોય માછલી બાછલી રાજ સાંજે પકડે ઓલી ખેંચી આવે ની અને પછી તું શેકી ને બનાવીશ ને ખબર છે ને ઓલા બેઠા બેઠા ઓલા ટાઈમ પાસ તો ટાઈમ પાસ થઈ જાય અને ફ્રી માં ખાવાનું થઈ જાય તમને બાડી ઉબાડી દે માછલી આપણે એવું માનીએ કે ભાઈ આપણે સસરા પક્ષમાં આવીએ ને એટલે તેમને ત્યાં આગતા સ્વાગતા કરતા હોય બધું પૂછતા હોય પણ અમે છે ને અહીંયા આજે એમ કહેવામાં આવ્યું હતું કે અમારે અમુક વસ્તુઓ અહીંયા જે લઈ રહી ગઈ છે લેવાની એ લેવા માટે અમે લોકો આવ્યા છીએ પણ તોય સાસુ પૂછી પૂછી થાકી ગયા શું ખાશો શું ખાશો હું કાંઈ નહીં 7 વાગ્યા છે ઘરે પાઉંભાજીનો પ્રોગ્રામ છે બધું રેડી જ છે ખોટું બગાડ થાય તો પાણીપુરીનો આગ્રહ બહુ કરવામાં આવ્યો મારા મિસિસ તરફથી અને ફાઇનલી આ દરવાજાની બહાર જતા હતા ને તોય મેં રોકા પણ તોય હળી કાઢીને પાણીપુરી લઈને આવ્યા છે જે હું કોઈ દી આટલું ખાઉં ને તો રાતના જમું નહીં સમજાઈ ગયું ને આ જોવા જ હું આવ્યો હતો નગર શું છે કે રસ્તામાં કઈક છે ને ગાપચી થઈ જાય આવતા જતા માં આ પાણી હવે આ મારા નામનું બિલ ફાટીને જોઈ જો મોઢું જોવો તમે સ્ટાઈલ જોઈ લે ભાજી ભાવ ના સ્પેશિયાલિસ્ટ છો હમણાં બને એટલે જોવો તમે જો વખાણ ગઈ રહ્યા છે બનાવું છે પાવ કડક બંને બંને કડક પાવ બંને બાજુ ઓકે ઓકે મરચી નાખી ને એમાં લાલ મરચું નાખું નાખું મારામાં ઓકે ચાકુ લાગે છે મારે તો બનાવવાનું જ છે કેવું રહ્યું આજનું અત્યારનું જમણ સારું હો બરોબર જાય છે પણ તમારી ઈચ્છા અનુસાર બને છે બરોબર બને જ ને ઓહો તું છે ની દાંત કાઢે એ બે મિનિટ કે પેલા કીધું કે જમતું નથી તો પાઉ ભજી દઈ દે શું પ્રોબ્લેમ શું આવે છે હવે સાદી ભાજી ને પાઉ ખાઉં છું ઓકે ખાઈ દીધું મારું પાવ બને છે એવું તું બનાવી દેજે અચ્છા ભાજી પાવ અલગ ખાવા તમારે કેવું રહ્યું બા સરસ અરે મારે ભરેલું જ ખાવાનું કઈક આ રીતના ભાજી પાવ અમારા તૈયાર થાય એકદમ કડક આ મેં બે સાઈડ
શેકાયું હોય કડક એટલે બહાર તો ખાલી ભાજી લગાવી હોય ગરમ કરેલી, જો ક્રિસ્પી છે એકદમ, અને માથે શેકેલું જીરું છાંટ્યું છે. ઓલા સાન્તા ક્લોઝ આવે ને ગિફ્ટ લઈને એવી રીતના બધે રાહ જોવે છે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Papa. Happy birthday to you. Papa નો બર્થડે ક્યારે છે અમને ખબર નથી, પણ આજે યાદ આવી ગયો એટલે પકડી લીધો બાય કે હવે આઈસ્ક્રીમ તો ખવડાવવો જ પડે. 500 ની અડી ગઈ વિયા ને. હાલો એમાં કયો કોનો માલ છે? આમાં આમાં જો અત્યારના જમાને તમે નામ ઉપર જાવ તો બટકાઈ જ જાવ. આઈસ્ક્રીમ ખરાબ આવે અમને બહુ જાજુ મળે એમાં. અમે અત્યારે લગીને અમારા માલ ને વગોવો નથી પડી ગયું. સૌથી વધારે આનંદ તમને થયો ને? બ્લોકેજ આવી ગયું અને બધું આઈસ્ક્રીમ થી ખુલી જાય બધું. બોલ. હેલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હા, હેપી બર્થડે. હેપી બર્થડે. મારો તો હોયો ગયો. હા, ગયો પછી અમને તો ખબર પડે કે અમે ઉછવીએ ને. હા, 500 ની અડી ગઈ એમ તમથી. હા, આઈસ્ક્રીમ ખાવ તમારે હેપી બર્થડે નો. કારણ વગરની 500 ની અડી ગઈ ખાલી બોલવામાં. એ તો કઈ બોલાય જ નહીં. બોલો બા, હવે તમને કેવું લાગ્યું આઈસ્ક્રીમ ખાઈને? આઈસ્ક્રીમ બહુ જ ભાઈ હો, તાર ડેડી ને જઈ બોલાવી દે. ઓકે, કરો ચાલુ. બોલો મનલાલ દયાલાલ સાતાની જય. આજ કે આનંદ કી જય. એકદમ જય નો ભાઈ લામનો આલે આઈસ્ક્રીમ ખાઈ. ખબર જ નથી બા નો બાપુજી નો જન્મદિવસ ક્યારે આવે છે ને ક્યારે જતો રહે છે,
આજે બાપુજી એવું કદાચ કીધું કે કાલે મારો જે આપણે ડેટ વાઇઝ નહીં પણ જે મહિનાઓ જે ગુજરાતી મહિનાઓ દ્વારા એ લોકો જે ગણતરી કરતા હોય ને એમને એવું લાગ્યું કે કાલે એમનો બર્થડે હોય ગયો છે. તો બાએ બાનું પકડી લીધું છે આઈસ્ક્રીમનું અને ફાઇનલી આઈસ્ક્રીમ ખાઈ અને હું આવી ગયો છું અત્યારે ફ્રેશ થવા ઉપર આવી ગયો છું અને હજી બધા લોકો બેઠા છે. અને આ વ્લોગને હવે હું એ વિરામ આપું છું. વ્લોગ જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક વ્લોગને લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.